રાજકોટમાં ભર શિયાળે કમોસમી વરસાદથી ખાબકતા ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે માવઠાથી કપાસ ધાણા જીરું તુવેર સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાન થયું છે તો પશુઓ માટે રાખેલો ઘાસચારો પલળી જતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે માવઠાથી ઉભો પાક નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિ ઉદભવી છે તો શિયાળુ પાકનું વાવેતર કર્યા બાદ માથે વરસાદ થતા બિયારણ અને ખાતર સહિત ખેડ અને મજૂરોનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો છે પાક નિષ્ફળ જતા હવે ધીરાણના નાણા ભરવાની ખેડૂતોની ચિંતા સતાવી રહી છે જેથી નુકસાની અંગે યોગ્ય વળતર આપવાની ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે આ જે હવામાન ખાતાની ની આગાહી જે આવેલી હતી હવામાન ખાતાની ની માવઠાની એ ખેડૂતોને અતિ નુકસાની આવેલી છે અને અમે બે હજાર વીસથી કોરોના કાળથી અમે આ બધું શીલતા આવીએ છીએ ઝેલતા આવીએ છીએ અને ખેડૂતને એવી મુસીબતના મારથી અમે ધિરાણના વ્યાજ પર નથી ભરી શકતા અમે કોઈ જ વસ્તુ ધિરાણ પણ નથી ભરી શકતા અને જે આ માવઠાની આગાહી આવી એનાથી તમામ રવિ પાક જે અમારો છે ધાણા ઘઉં જીરું વગેરે વાવેલું છે કપાસ મકાઈ જે માલનો જે ઘાસચારો છે એ બધો અમારો તમામ નિષ્ફળ ગયો છે તો અમે રાજ્ય સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ માવઠાની અમને જલ્દી જલ્દ અમને સહાય આપે અને અમને વહેલી તકે આપે ધાણામાં તમે આપ પણ જોઈ રહ્યા છો કે પાણી ભરેલા છે અને અમે કૃષિ મંત્રીને વિનંતી કરીએ છીએ કે અમને જલ્દી જલ અમને આ રવિ પાકમાં જલદી અમને પાછી સાય આપે હવામાન ખાતાની જે આગાહીને પગલે જે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ માવઠાને લઈને આ તમને દ્રશ્ય બતાવવા માગીશ કે જે ઉપલેટા પંથકના જે ખેડૂતો છે તે અત્યારે એના કપાસ જે વાવેતરો કરેલા છે ધાણા જીરું મગફળી વગેરે જેવા પાકો છે એમને અત્યારે ભારે નુકસાન થવા પામી છે ખેડૂતો પણ અત્યારે આપણી સાથે સામેલ છે તેમણે જે અત્યારે દ્રશ્ય બતાવવા માગીશ કે જે ધાણા છે ધાણાની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે ખેડૂતોના જે આવેલો જે મોટી કોરિયા પણ જે કપાસને લઈને છીનવાઈ ગયો છે કારણ કે કપાસ અત્યારે વીણી ઉતરવાની ચાલુ હોય ત્યાં અગાઉ પણ બે ત્રણ માવઠા થઈ ગયા હોય તેને લઈને પણ ત્યારે ખેડૂતોને જે પાક નુકસાન થવા પામી હતી આ તમે જે દ્રશ્ય જોઈ શકો છો જે કપાસ છે તેમજ આ ઘાસચારો જે લીલો એ પણ જે તે ઢળી ચૂક્યો છે તેમાં પણ જ્યારે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યો છે ખેડૂતોની માંગ છે કે ભાઈ અમારું જે ધિરાણ છે એ પણ ભરી શક્યા નથી સાથે ધિરાણ પણ અત્યારે માફ કરાવે અને તેમજ ખાસ કરીને આ વેલું બીજા ધિરાણ છે તે પણ વહેલી તકે આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ઉપલેટાની અંદર જે પોણાઈ જેવો વરસાદ પંથકની અંદર વરસી ચુક્યો છે અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે જેને લઈને ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે કેમેરામેન જગમાલ સુહા સાથે દિનેશ ચંદ્ર વડીયા જી મીડિયા ઉપલેટા